हेलो स्टूडेंट्स, वेलकम टू द रेडियंस स्कूल स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश में आज आप जोईशुं यूनिट 9 फ्रेंड फ्रॉम द स्काय। सो फ्रेंड्स, एक प्रोवर्ब छे, अ फ्रेंड इन नीड इन डीड अ फ्रेंड। दैट मीन्स के जे जरूरियात में आपने साथ आपे एज आपरो साचो मित्र गणाय। तो अहीं आपणे एवा ज एक फ्रेंड नी पोयम जोईशुं। पोयमनी अंदर आपणे जोईशुं मेरी ई कैपियो द्वारा आ पोयम लखवामां आवेली छे। ओ व्हाट जॉय इट इज टू हैव फ्रेंड्स लाइक यू फॉर गिविंग मी स्ट्रेंथ द वे यू डू फॉर लिफ्टिंग मी अप व्हेन आई एम फीलिंग डाउन and putting a smile on my face when I am wearing a frown. Thanks for being there and helping me grow, for your friendship means a lot. This I had like you to know. So aa poem ek friend ne samarpit che ke evu kehi che ke tame mane je strength aapi ena badal hu आभारी छूँ। जारे हूँ फीलिंग डाउन, हूँ जारे एवो एहसास थाय छे मने के हवे हूँ पड़ी रह्यो छूँ, त्यारे मारी आगर आवीने मने उचकवानो, मारो फेस पर स्माइल लावानो। जारे हूँ गुस्सामां होउं त्यारे मने सपोर्ट करवानो। थैंक्स फॉर बींग धेर, थैंक्स के हमेशा तू मारी साथे रह्यो और रही અને મને આગળ વધવામાં જે મદદ કરી તે બદલ, તારી ફ્રેન્ડશિપ બદલ, ધીસ આઈ હેડ લાઈક યુ નો, અને આ બધું હું તને કહેવા માગું છું. દેટ મીન્સ કે આપણે ફ્રેન્ડ જે સપોર્ટિવ, કેરિંગ હોય, હેલ્પફુલ હોય, એ લાઈફમાં આપણે એનું ખૂબ જ મહત્ત્વ છે. જો ખરેખર રિયલ ફ્રેન્ડ હોય આપણા, તો આપણને જ્યારે આપણી દુઃખની પરિસ્થિતિ હોય ત્યારે એ સાથ આપશે, ન કે આપણને આપણી ખુશીમાં સાથ આપશે. અને અહીં આપણે આજે ચેપ્ટરમાં ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાયમાં અહીંયા ફ્રેન્ડ છે પણ એ આકાશમાંથી આવેલો મિત્ર. હવે આકાશમાંથી આવેલો મિત્ર એટલે કેવી રીતે? તો ફ્રેન્ડ્સ, આકાશમાંથી એક પક્ષી આવે છે અને એ પક્ષી જ્યારે રેશમાના જીવનમાં આવે છે ત્યારે એનું આખું જીવન બદલાઈ જાય છે. બધા એના મિત્રો બની જાય છે અને એ જે એકલતા અનુભવતી હતી એ એકલતા દૂર થાય છે. તો કઈ રીતે એ આપણે આજે આ ચેપ્ટરમાં શીખીશું. સો લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર. ઇટ વોઝ અ કૂલ વાઇન્ડી ઇવનિંગ. ધેર વર સડન ક્રેક્સ એઝ લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ. કોલ એટલે ઠંડી, વાઇન્ડી પવન ફૂંકાતો હોય, ઠંડો પવન ફૂંકાતો હતો તેવી સાંજ હતી. ધેર વર સડન, અચાનક ક્રીક્સ એટલે ડાળી તૂટવાનો અવાજ. અ લિટલ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ. તો પવન જોરથી ફૂંકાતો હતો અને એ પવનના ફૂંકાવાને કારણે ઝાડની ડાળી જે છે એ તૂટીને નીચે પડી. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેશમા તેમના ફર્સ્ટ ફ્લોર એટલે પહેલાં મારે એમની બાલ્કનીમાં બહાર બેઠી. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. બાળકો બગીચામાં રમી રહ્યા હતા, તેને બેસીને ત્યાં નિહાળતી હતી. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. બાળકો પોતાની મસ્તીમાં હતા, so they did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. જે સ્ટ્રોંગ મજબૂત પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને લીમડાના ઝાડના જે યલો કલરના પાંદડા
જે પડી રહ્યા હતા તેમના માથા પર, એ બધું બાળકોને કશું લાગતું નહીં હતું અને એ લોકો પોતાની જ મસ્તીમાં રમતા હતા. ધે વર ઓલ એન્જોઈંગ ધેર બોલ ગેમ. અને તે બધા જ વિદ્યાર્થી અને તે બધા જ જે બાળકો હતા એ બાળકો તેઓના બોલ ગેમ એટલે કે જે દડાની રમત હતી એ એન્જોય કરી રહ્યા હતા. રેશમા કમ ઇનસાઇડ કોલ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. રેશમા અંદર આવી જાઓ. અંદર ઘરની અંદરથી રેશમાના મમ્મીએ તેને બૂમ પાડી. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વાઇન્ડી. બહુ જ ઠંડી છે અને પવન પણ ખૂબ જ ફૂંકાય છે. યુ માઇટ કેચ કોલ્ડ. તને તરત શરદી પકડી લેશે. સો સાંજ હતી અને એ પણ ઠંડી સાંજ અને જોરથી પવન ફૂંકાતો હતો. બાળકો નીચે પાર્કમાં રમતા હતા પણ રેશમા એના ફર્સ્ટ ફ્લોરની બાલ્કનીમાં બહાર બેસીને આ બાળકો જે દડાની રમત રમતા હતા એ નિહાળી રહી હતી. તે સમયે તેના મમ્મીએ અંદરથી અવાજ આપ્યો, રેશમા કમ ઇનસાઇડ, જલ્દી અંદર આવી જા, યુ માઇટ કેચ અ કોલ, તને શરદી થઈ જશે. 5 મિનિટ્સ મોર મમ્મી. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. 5 મિનિટ્સ મોર. 5 મિનિટ વધારે મમ્મી. અને તે સમયે રેશમા પણ જે બાળકો ગેમ રમતા હતા એ ગેમ જોવામાં એને આનંદ આવતો હતો. એ પણ થોડા ડિસ્ટન્સથી એટલે અંતરેથી રેશમા ત્યાં બેસીને બાળકોની જે ગેમ રમતા હતા એ નિહાળીને આનંદ માણી રહી હતી. રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. અને બાળકો જે ઉત્તેજનાથી બૂમો પાડતા અને ગેમ રમતા એ જોવામાં રેશમાને પણ મજા આવતી, એને ગમતું. રેશમા કુડ નોટ પ્લે. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. હવે રેશમા રમી નહોતી શકતી. શી કુડ જસ્ટ સીટ ઓન હર વ્હીલચેર. તે ફક્ત પોતાની વ્હીલચેર પર બેસીને વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ ધ બાલ્કની. બાલ્કનીમાં બેસીને બહારનું જીવન એ ત્યાં બેસીને ફક્ત જોયા કરતી. દેટ મીન્સ કે રેશમા કાન્ટ વોક. અને તેણી પોતાની વ્હીલચેરમાં બેસીને આ બાળકો જે ગેમ રમતા હતા એને ફક્ત બેસીને નિહાળતી હતી. શી વોઝ 14 યર્સ ઓલ્ડ એન્ડ સ્પેસ્ટિક. તેણી 14 વર્ષની હતી અને તેણી સ્પેસ્ટિક એટલે કે અપંગ. અહીં અ સ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. સ્પેસ્ટિક એટલે કે એવું વ્યક્તિ કે જેને પોતાના હાથ અને પોતાના પગ પર નિયંત્રણ ના રહે. દેટ મીન્સ કે હી ઓર શી કાન્ટ હેન્ડલ હર ઓન લેગ્સ એન્ડ હેન્ડ્સ ફ્રોમ ધ બર્થ. એટલે કે જન્મથી જ એને આ ખામી હતી કે તેની પોતાના હાથ અને પગ ચલાવી શકતી ન હતી પોતાની રીતે. રેશમા કુડ નોટ વોક. ચાલી પણ નહોતી શકતી. ઓર ઇવન બટન ઓફ હર શર્ટ. ઓર તેણી પોતાના શર્ટના બટન પણ લગાવી શકતી ના હતી. બટ શી કુડ ક્રોલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઈટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. પરંતુ તેણીએ ત્યાં સુધી શીખી લીધું હતું દેટ શી કુડ ક્રોલ. ક્રોલ એટલે કે સરકીને જવું. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઈટ એન્ડ અને એ હાથથી ચમચી પકડતા શીખી હતી. અને ટુ હેન્ડલ હર ચેર વિથ. અને તેણી પોતાની ચેર જે વ્હીલચેર હતી એને હેન્ડલ કરી શકતી હતી. સો શી જસ્ટ કેન હેન્ડલ હર વ્હીલચેર. પોતાની વ્હીલચેર સંભાળી શકતી હતી. સ્પૂન વડે ખાઈ શકતી હતી અને સળકીને જઈ શકતી હતી. પરંતુ તેણી ચાલી નહોતી શકતી અને ઇવન તેણી પોતાના શર્ટના બટન પણ લગાવી નહોતી શકતી હતી.
શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર અને તેણી જે સ્પેશિયલ ખાસ પ્રકારનું જે શીખવા માટેનું કેન્દ્ર હોય ત્યાં આગળ જઈને તેણી શીખતી હતી. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર, ત્યાં તેણીને સ્પીચ થેરાપી પણ આપવામાં આવતી હતી. શી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ એન્ડ સમ એક્સરસાઇઝીસ, ત્યાં તેણીને થોડા સબ્જેક્ટ થોડા વિષયોમાં પણ એને જ્ઞાન આપવામાં આવતું હતું અને તેણીને થોડી એક્સરસાઇઝીસ એટલે કે કસરત પણ એને શીખવાડવામાં આવતી હતી. સો હિયર વી કેન સી દેટ રેસમા ઇઝ એ સ્પેસ્ટિક એન્ડ શી કાન્ટ વોક, ઇવન શી કાન્ટ બટન અપ હર શર્ટ. સો શી ઓનલી સેટ ઓન હર બાલ્કની એન્ડ વોચ ધ ચિલ્ડ્રન આઉટસાઇડ પ્લેઇંગ. રેશમા ફેલ્ટ વેરી લોનલી, શી હેડ નો ફ્રેન્ડ્સ, ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. રેશમાઝ ફેવરેટ પાસ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. સો રેશમાને બહુ જ એકલું લાગતું હતું. શી ફેલ્ટ વેરી લોનલી, શી હેડ નો ફ્રેન્ડ્સ, તેણીને કોઈ મિત્રો નહીં હતા. ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ, અને પાડોશ પાડોશના જે બાળકો હતા એ બધા જ બાળકો પોતપોતાની શાળા અને રમતોમાં બિઝી હતા. રેશમાસ ફેવરિટ પાસ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. અને રેશમાનો સૌથી મનગમતો ફેવરેટ પાસ ટાઈમ જો હોય તો એ છે ની બાલ્કનીમાં બેસીને જે બાળકો શેરીમાં કે પાર્કમાં રમતા હતા તેને જોયા કરવાનું. નાવ ધ વાઇન બીકેમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ, હવે પવન જે ફૂંકાતો હતો એનું જોર વધી ગયું, વધારે મજબૂત બન્યું એટલે ઝડપથી પવન ફૂંકાતો થયો. એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ, અને પ્રકાશ ઝાંખો થવા લાગ્યો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ, પણ બાળકો તો તેમની રમતમાં જ મશગુલ હતા. ધે વર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ, તેઓ એક મોટો લાલ રંગનો બોલને કૂડાવતા હતા અને બોલ સાથે તેઓ પણ કૂદતા હતા. સડનલી અચાનક ધેર વોઝ અનધર બોલ અમોંગ્સ ધ પ્લેયર્સ, અચાનક તેમની વચ્ચે એક બીજો દડો આવ્યો, અ બ્રાઉન વન, દડો બ્રાઉન કલરનો હતો. ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ, છોકરીઓએ સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવાનું શરૂ કરી દીધું. એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ, અને છોકરાઓએ તેઓની જેટલા જોરથી બૂમો પડાય એટલા જોરથી મોટા અવાજે બૂમો પાડવા બેઠા. અ બ્રેવ બોય બેન્ડ ડાઉન, એક બ્રેવ એટલે બહાદુર છોકરો બેન્ડ ડાઉન વળી ગયો. એન્ડ ટચ ધ ન્યૂ બોલ, અને પેલો નવો દડો જે આવ્યો એને સ્પર્શ કર્યો. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ એન્ડ ફ્લ્યુ અપ, અને તે અચાનક જ ફ્લેપ ઇટ્સ વિંગ, એની પાંખો ફફડાવી એન્ડ ફ્લ્યુ અપ અને ઉડી ગયું. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેબ. રેશમાને આ વાતની કશીક સમજ પડે કે કશીક સમજાય એ પહેલાં તો પેલો જે દડો હતો નવો એ લેન્ડેડ ઇન હર લેબ, એના ખોળામાં આવીને પડી ગયો. ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ, બાળકોએ રેશમા તરફ હાથ હલાવ્યા અને તેઓએ પોતાની રમતને કન્ટિન્યુ શરૂ રાખી. રેશમા ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇન સાઇડ, શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. રેશમા ઇટ્સ ટુ મચ, હવે બહુ થયું, નાવ કમ ઇન સાઇડ, હવે અંદર આવી જા, શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની
टू टेक हर डॉटर इन द रूम। तो आवी रीते मोटेथी बोलीने एना मम्मी बालकनी में आवी गया, पोतानी दीकरीने रूम में लई जवा माटे बालकनी में आवी गया। बट सी सो सम मोमेंट इन रेशमा स्लेप एंड हर्ड फेंट क्रीक्स। पर तेणे जोयुं के रेशमाना खोड़ामां कंईक मूवमेंट हलनचलन थाय छे एंड हर्ड फेंट क्रीक्स अने टीनो अवाज संभळायो। वॉट इज धीस सीक्राइट, आ शू छे, तेनी मम्मी बोली उठी। आई डोंट नो मम्मी, इट हैज जस्ट अराइव। रेशमा वॉज पजल। इट केम फ्रॉम द स्काय, शी सो द रूट ऑफ द बॉल विथ हर फ्राइटन्ड आईज। सो रेशमा कूडंट अंडरस्टैंड एंड सी टेल हर मधर दैट आई डोंट नो मम्मी, ना मने नथी खबर मम्मी, इट हैज जस्ट अराइव, ते हमणां ज आवी पहोंच्यू। रेशमा गूंचवाई गई। इट केम फ्रॉम द स्काय, अने आकाशमांथी आव्यू। सी सो द रूट ऑफ द बॉल विथ हर फ्राइटन्ड आईज। रूट એટલે રસ્તો, બોલ જે દિશામાંથી આવ્યો એ તરફ ઇશારો કરી, એ તરફ ડરેલી આંખોથી એના મમ્મીને ઇશારો કર્યો અને કહ્યું કે ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય। મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન્ટુ ધ રૂમ। એના મમ્મીએ વ્હીલચેરને ધક્કો મારીને રૂમમાં લઈ ગયા। નાવ દે સો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બિલ। હવે તેઓએ જોયું કે એક સ્કેર્ડ ગભરાયેલું પક્ષી અને એ પણ બિગ બિલ, બિલ એટલે બિગ ઓર ચાંચ, ચાંચ જેની ચાંચ બહુ મોટી હતી એવું પક્ષી એમણે જોયું। ફ્રોમ સલીમ અલીઝ બુક ઇન્ડિયન બર્ડ્સ દે ફાઉન્ડ આઉટ દેટ ઇટ વોઝ અ ડક, અ શેલ્ટર ડક। અને સલીમ અલીની જે ઇન્ડિયન બર્ડ્સ નામની બુક છે એ બુકમાંથી તેમણે ફાઉન્ડ આઉટ, શોધી કાઢ્યું ધેટ ઇટ વોઝ અ ડક, કે તે એક બટક જેવું પક્ષી, અ શેલ્ટર ડક, એન્ડ ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઈક અ શોલ, અને એની ચાંચ જે હતી એ બ્રોડ એટલે પહોરી હતી, લાઈક અ શોલ, શોલ એટલે કે પાવડો, એની બટકની ચાંચ જે પાવડા જેવી હતી। અને તેમણે શોધી કાઢ્યું સલીમ અલીની બુકમાંથી। હવે સલીમ અલી વિશે આપણે જાણીએ જ છીએ કે અ ફેમસ બર્ડ વોચર છે અને તેમણે ઇન્ડિયન બર્ડ્સ અને પાકિસ્તાનના બર્ડ્સ વિશે ઘણી બધી બુકો લખેલી છે અને પક્ષીઓના જે રિસર્ચમાં તેમનો ઘણો મોટો ફાળો છે। તેમની બુકમાંથી એમણે શોધી કાઢ્યું કે આ જે પક્ષી છે એ ડક છે। ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ, અને એના બ્રાઇટ બ્લુ, બ્લુ રંગના, વ્હાઇટ અને બ્રાઉન રંગના ફીધર્સ સાથે, પીછાઓ સાથે આ પક્ષી દેખાતું હતું। એટ ધ મોમેન્ટ ઇટ લુક એક્ઝોસ્ટેડ, અને એ પળે, જે પળે તેઓએ પક્ષીને જોયું તે પળે એ પક્ષી કેવું લાગતું હતું, લુક્ડ એક્ઝોસ્ટેડ, એક્ઝોસ્ટેડ મીન્સ વેરી ટાયર્ડ, ખૂબ જ થાકી ગયેલું હતું। અ શોવલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ કોલ્ડ રિજન્સ ઓફ રશિયા। ધીસ બર્ડ must have lost its way due to strong wind. In its efforts to join the flock, it got exhausted and fell in the park like a ball. So, આ જે પક્ષી છે શોવલર is not a native Indian bird. એ મૂળ ભારતીય પક્ષી નથી. But, it migrates from cold regions of Russia. Migrates. સ્થળાંતરિત, કોલ્ડ રીજન, ઠંડા પ્રદેશ, રશિયાના જે ઠંડા પ્રદેશો છે ત્યાંથી સ્થળાંતરિત થઈને એ અહીં આવ્યું છે।
માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે જે પક્ષીઓ લાંબી સફર કરીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, તેઓ વેધરને અનુસરીને, વેધરના અનુસંધાનમાં, તેમના લાઈફમાં જે વેધર સુટેબલ હોય એના માટે તેઓ જ્યારે સ્થળાંતરિત કરીને એક સ્થળેથી બીજે સ્થળે જાય છે તો એવા પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય છે. આપણે ત્યાં પણ જે ઠંડા પ્રદેશો અને એ ઠંડા પ્રદેશોમાંથી માઇગ્રેટ કરીને ઘણા બધા પક્ષીઓ ઇન્ડિયા આવે છે અને ફરી પાછા એમની જ્યારે સમય મર્યાદા પૂરી થાય છે ત્યારે પાછા માઇગ્રેટ કરીને તેઓ ચાલ્યા જાય છે. સો અહીં આ જે પક્ષી છે એ એક માઇગ્રેટરી બર્ડ્સ છે. ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ, અને જોરથી પવન ફૂંકાવાને કારણે આ પક્ષીને પોતાનો રસ્તો ભૂલી ગયું હશે. સો ઇન ઇટ્સ એફર્ટ્સ ટુ જોઈન ધ ફ્લોક, એના એફર્ટ્સ એટલે પ્રયત્નો ટુ જોઈન ધ ફ્લોક, જે પક્ષીઓનું ટોળું હતું એ ટોળામાં જોઈન થવા માટેના પ્રયત્નોને કારણે ઇટ ગોટ એક્ઝોસ્ટેડ, તે થાકી ગયું હશે. એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઇક અ બોલ, અને પાર્કમાં બગીચામાં એક દડાની જેમ આવીને પડ્યું હશે. સો જ્યારે પોતાના ટોળામાંથી એ ખોવાઈ જાય છે, રસ્તો ભૂલી જાય છે, અને ત્યારે પોતાના ટોળામાં પાછું જવા માટે એફર્ટ લગાવવાને કારણે એ પક્ષી થાકી ગયું હશે અને કદાચ એને કારણે જ પાર્કમાં એક દડાની જેમ આવીને પડ્યું હશે. સો ફ્રેન્ડ્સ, આપણે અહીં યુનિટ 9નો પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો છે કે પક્ષી જે છે એ રેશમાના ખોરામાં આવીને પડે છે અને ગભરાયેલું પક્ષી છે, રેશમા પણ ડરી ગયેલી છે. તો હવે શું થશે, કેવી રીતે આ પક્ષીને ફરી પાછા એના ટોળામાં જવા મળશે, એ પક્ષી પાછું ફરી ઉડી શકશે, શું થશે એ જોવા માટે આપણે નેક્સ્ટ પાર્ટ યુનિટ 9નો પાર્ટ 2માં આપણે જોઈશું. ટિલ ધેન, ગુડ બાય.